અત્યારે આપણે ઊભા છીએ ગવર્નમેન્ટ આર્ટ કોલેજ ઓફ ખોખરામાં. આ કોલેજના સ્ટુડન્ટ ક્યાં છે તે મને ખબર નથી. ચાલો આપણે જઈને જોઈએ કે એ લોકો કેટલા હોશિયાર છે. સબસે પહેલે તો મેં સેમેસ્ટર પદ્ધતિ હટાના ચાહુંગી ક્યુંકિ બહુત લોડ હો જાતા હૈ ઓર ફ્રેન્કલી જૈસે હમારે સર ટીચર્સ પઢાતે મુજે ઉનકી પઢાને કી પદ્ધતિ બહુત અચ્છી લગતી હૈ ઓર મેં ઉસી તરહ સે પઢાના પસંદ કરૂંગી. આપકા નામ? શિક્ષા. શિક્ષા, યે ક્યા પહેના હૈ આપને સર મેં? કિયારા. હા, અચ્છા, તો યે કિયારા ફેશન કહાં સે આયા? બસ સારે ફ્રેન્ડ કો અચ્છા લગા ઇસલિયે પહેન લિયા. સારે લોગોને ચૂઝ કિયા કે અચ્છા લગેગા. અચ્છા, તો આપકી કિતની ફ્રેન્ડ્સ જો કિયારા વાલી હૈ જો સબને કિયારા પહેના હૈ તો? અચ્છા, તો યે જો કિયારા હૈ યે સેલ્ફી કે લિયે હૈ યા બસ એસે હી આપ? નહીં, હમ લોગ યે ગ્રુપ મે બના ગયે હૈ કોલેજ મે, ઇસલિયે હમ લોગો ને યે કિયારા પહેના. અચ્છા, યે ગ્રુપ કા નામ ક્યા? કિયારા ગ્રુપ. કિયારા ગ્રુપ. ઓકે, સો યુ ઓલ આર જુલિયટ, રાઈટ? યસ મેમ. તો જુલિયટ કે બારે મે કુછ બતાઈએ. જુલિયટ કે બારે મે ક્યા બતાઉં મેમ, મતલબ उसको पता था कि उसकी फैमिली वालों का, उसके बॉयफ्रेंड के फैमिली से कितना खुन्नस है, फिर भी उसने उससे प्यार किया, तो इससे ज्यादा तो क्या कह सकते हैं जूलियट में कितनी डेयरिंग थी. अच्छा, ये जूलियट का कोई रोमियो है के नहीं? ये जूलियट का तो अभी कोई रोमियो नहीं है मैम, बट स्टिल काम चालू छे. ओके, सो जूलियट प्रिपेयर करी रही छे, बॉयफ्रेंड मोस्टली मरी जैसे जल्दी थी, અને બીજા પણ કેટલાક સ્ટુડન્ટ છે એનાથી થોડી ઘણી વાતો કરીશ. વિલ બી બેક ઇન 5 મિનિટ. ફ્રેન્ડ્સ, કેકા શાસ્ત્રી કોલેજમાં આજે એન્યુઅલ ડે છે અને આજના દિવસે આ લોકો રંગોળી અને મહેંદી જેવી અલગ અલગ વસ્તુઓ કરીને પોતાની આર્ટને દેખાડી રહ્યા છે. મારી સાથે અહીંયા આગળ એક છોકરો છે જેનું નામ છે વિશાલ. એ ખૂબ જ સરસ રંગોળી બનાવી રહ્યો છે. વિશાલ, આનું નામ શું છે રંગોળીનું? ફ્રી હેન્ડ રંગોળી. ફ્રી હેન્ડ. તમે હમણાં રંગોળી કરો છો અહીંયા આવીને શીખ્યા કે પહેલાથી શીખી રહ્યા છો? પહેલાથી જ. ક્યાંથી કરો છો રંગોળી તમે? લગભગ 10 વર્ષથી કરું છું. અચ્છા, ઘરમાં પણ તમે જ રંગોળી કરો છો? દિવાળીના ફંક્શનમાં કોઈ બી ઘરનું ગણપતિ હોય કે કોઈ બી ફંક્શન હોય તો હું જ કરું છું રંગોળી. અચ્છા, તો આ તમે કોલેજમાં ફર્સ્ટ ટાઈમ બનાવી રહ્યા છો રંગોળી? ના, થર્ડ વાર. થર્ડ ટાઈમ બનાવો છો. અચ્છા, તમારા ત્યાં રંગોળી કઈ કોમ્પિટિશન એવું કઈ થાય છે? હા, થાય છે. અચ્છા, તમે પાર્ટિસિપેટ કરો? હા હા. ઓકે, મારી સાથે એક બીજા પણ અહીંયા આગળ એક બે ગ્રુપ છે જે લોકો રંગોળી કરે છે, તેમનાથી જાણીએ જે રંગોળી બનાવે છે એનું નામ શું છે. શું કહેવાય રંગોળીને? ટપકાવાળી રંગોળી. અચ્છા, તો તમે લોકો બંને જણા સાથે બનાવો છો રંગોળી? હા. અચ્છા, તો કેવી રીતના પ્રિપેર કરવાની, આને કઈ રીતે તૈયાર કરાય? એટલે પહેલા ટપકા કરીને પછી પ્રિપેર થાય. તો આ હતી ટપકા રંગોળી અને ફ્રી હેન્ડ રંગોળી. રંગોળીની આવી કેટલી બધી ટાઈપ છે જે કદાચ તમને પણ આવડતી હશે. અહીંયા આગળ કેટલાક સ્ટુડન્ટ છે જે લોકો મહેંદીની પણ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરે છે, તો જાણીશું તેમનાથી કેવી રીતે બનાવે છે તેઓ મહેંદી. મહેંદી એ દરેક છોકરીની ફેવરિટ વસ્તુ હોય છે. અહીંયા કેટલીક છોકરીઓ છે જે એમની ફ્રેન્ડ્સને મહેંદી મૂકી રહી છે, તેમાંથી જાણીએ એ લોકો કઈ કઈ ટાઈપની મહેંદી એકબીજાને લગાડે છે. હેલો, વોટ ઇઝ યોર નેમ? માય નેમ ઇઝ ઈશા. ઈશા, શું લગા કઈ મહેંદી કહેવાય આને? આને જનરલ મહેંદી. જનરલ મહેંદી. ઓકે, હવે મેં મારી પાસે કઈ બીજી છોકરી છે જે ભરત સ્ટાઇલમાં મહેંદી કરે છે, તો એમનાથી જાણીએ કે ભરત સ્ટાઇલ મહેંદી શું છે. તમારું નામ? મારું નામ આશા છે. અચ્છા આશા, તમે જે મહેંદી કરો છો એને ભરત સ્ટાઇલ મહેંદી કેમ કહેવાય?
કારણ કે એ ભરચક છે એટલે. અચ્છા, અને તમે હમણાં શીખ્યા મહેંદી કે પહેલાથી આવડે છે? આવડે જ છે. તો આ હતી કેટલીક ગર્લ્સ જે લોકો ઇઝીલી પણ ખૂબ સારી મહેંદી કરે છે, તો હોપફુલી તમને ગમ્યું હશે. ફ્રેન્ડ્સ, કેમ્પસ રાઇડમાં 8 સ્ટુડન્ટ સાથે મસ્તી ચાલુ જ રહેશે. આપણે મળીએ એક નાનકડા બ્રેક બાદ. વેલકમ બેક ફ્રેન્ડ્સ. અહીંયાના સ્ટુડન્ટ ભણવામાં જેટલા હોશિયાર છે તેટલા જ ડ્રામા, ડાન્સ, આર્ટ અને સિંગિંગમાં પણ હોશિયાર છે. ચાલો જોઈએ આવા જ કેટલાક સ્ટુડન્ટ અને તેમના ટેલેન્ટને. Thank you.
Thank you.
કોલેજ એ દરેક સ્ટુડન્ટ નો લાઈફ નો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય છે. આજે પણ આપણે જોઈ આવી જ એક નવી કોલેજ ને. નેક્સ્ટ એપિસોડ માં ફરી મળીશું વધુ એક નવી કોલેજ અને નવા સ્ટુડન્ટ સાથે. ટિલ ધેન કીપ વોચિંગ વીટીવી.